વેરાવળના ચોપાડી દરિયા કિનારે જિલ્લા વહીવટીતંત્ર અને સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા દરિયામાં ગણેશ વિસર્જનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ અને લાઈફ જેકેટ સાથે તરવૈયાની રેસ્ક્યુ ટીમ સતત ખડેપગે રાખવામાં આવેલ તો સમુદ્રમાં ખાસ પ્રકારની રેલિંગ લિફ્ટના માધ્યમથી દરિયામાં અંદર સુધી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવેલ છે. વિઘ્નહર્તા ગણેશજીની દેશ અને ગુજરાતમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવર ખાતે પણ અંદાજે 400 વધુ સ્થળોએ જુદા જુદા મંડળો દ્વારા દુંદાળા દેવ ગણેશજીના સ્થાપનો થયા હતા. પરંપરા મુજબ સ્થાપના બાદ પાંચમા દિવસે ગણેશજીનું વિસર્જન રાખવામાં આવે છે, જે અંતર્ગત સોમવારને રોજ ઢોલ શરણાઈ અને ડીજે અને તાલે વાજતે ગાજતે ગૌરી નંદ ગણેશજીની વિદાય સાથે વિસર્જન યોજાયું હતું. પ્રતિ વર્ષે વેરાવળ ચોપાટીના સમુદ્ર તટ પર ગણેશ વિસર્જન રાખવામાં આવતું, પરંતુ વેરાવળ ચોપાટી પર તાજેતરમાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું અમલી કરેલ હતું, ત્યારે સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરવામાં આવતા ખાસ કિસ્સામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોપાટી પર સાગરપુત્ર ફાઉન્ડેશનને ગણેશ વિસર્જન માટે મંજૂરી આપી હતી. પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સાગરપુત્ર ફાઉન્ડેશનના સહકાર સાથે વેરાવળના ચોપાટીના દરિયા કિનારા પર ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં સાગરખેડુ એવા ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહિલની આગેવાની હેઠળ યુવાનો દ્વારા દરિયામાં દૂર સુધી ગણેશજીના વિસર્જન માટેની નોંધપાત્ર વ્યવસ્થા ગોઠવી હતી. દરિયામાં 200 મીટરની ખાસ રેલિંગ લિફ્ટ બનાવાઈ હતી, જેના મારફતે દરિયામાં અંદર સુધી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. તો તંત્ર દ્વારા ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ અને લાઈફ જેકેટ તરવૈયાઓ સાથેની રેસ્ક્યુ ટીમ સતત ખડે પગે રાખવામાં આવી હતી. દર વર્ષની જેમ વેરાવળના તમામ ગણપતિ અહીંયા વિસર્જન થતા હોય છે, છેલ્લા 5 વર્ષથી ચોપાટી મુકામે સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા અહીંયા વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ વર્ષે ચોપાટી ઉપર જે જાહેરનામું હતું એમાં અહીંયા વિસર્જન ન કરી શકાય એવી સ્થિતિમાં અમારી બધા લોકોની રજૂઆત સાંભળી અને ધાર્મિક આસ્થાને જોડાયેલો વિષય હોય જેથી કરીને અહીંયા અમારી જે કામગીરી છે દર વર્ષની એને જોઈ અને માન્ય કલેક્ટરશ્રીએ અમને આ જાહેરનામા માટે વિસર્જન માટે મુક્તિ આપેલી અને આજરોજ અમે લોકો અહીંયા આ વિસર્જનની જે વ્યવસ્થા કરી રહ્યા છે એમાં ગામના તમામ ધાર્મિક જે જનતા પ્રેમી છે એ આજે અહીંયા ગણપતિ વિસર્જન માટે આવેલી છે. અહીંયા અમારા 100 થી 125 જેટલા સ્વયંસેવકો દર વર્ષની જેમ તળવૈયા સ્વયંસેવકો અને ઉપર જે લોકો સુરક્ષાને લઈને જે વ્યવસ્થા કરવામાં આવે છે અહીંયા એ બધી વ્યવસ્થામાં 150 જેટલા સ્વયંસેવક જોડાયેલા છે. ખાસ કરીને અમારા જે દરિયાની અંદર જે વિસર્જન કરવામાં આવે છે ત્યારે સુરક્ષાને ધ્યાને લઈને લોકો દરિયાની અંદર ન ઉતરે એના માટે 150 ફૂટ જેટલી પાણીની અંદર એક લિફ્ટ કરવામાં આવી છે, જેનાથી દૂર દરિયામાં ભગવાનનું વિસર્જન થાય છે. અહીંયા આજે અત્યાર સુધીમાં લગભગ 400 જેટલા ગણપતિ વિસર્જન થઈ ગયા છે. હજુ ગામના ઘણા ગણપતિ વિસર્જન થવા માટે આવી રહ્યા છે. આ કાર્ય માટે ખાસ કલેક્ટ્રીસીનો, ડિપાર્ટમેન્ટનો, ખાટાનો અને નગરપાલિકાનો અને નગરજનોનો જે લોકોએ આમાં વ્યવસ્થા જાળવવા માટે અમને સાથ સહકાર આપ્યો છે. બરેસી જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સોમનાથ.